વિદ્યાર્થી બાળકો, કેમ છો બધા? મજામાં હશો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 9 આપણે સૌ તોફાની તેનો ભાગ 2 વિષય અભ્યાસ કરીશું. આગળ આપણે વાંદરાના તોફાન ભાગ 1ની અંદર વાંદરાના તોફાન વિશે જે વાંદરાની ટોળી હતી એ કરતી ઉપાય હતો તેનું એક આપણે ગીત જોયું હતું, ત્યાર પછી એક બાળકના તોફાન જોયા હતા, ત્યાર પછી મચ્છરના વાર્તાલાપ એમના મિત્ર સાથે જોયું હતું. એટલે અલગ અવનવા આપણે તોફાન જોયા હતા. હવે આજે આપણે જોઈશું બળિયો ભીમ વિશે આપણે વાર્તા આપેલી છે. તો આ બાળકો ભીમ છે જે મહાભારતની અંદર આવેલા હોય છે. જે તમે જોયું હોય મહાભારત તો તમને યાદ હશે ભીમના તોફાનો થોડા મજા પડે એવા હોય છે. અને આ છે એક હસ્તિનાપુર નામનું નગર જ્યાં ભીમ રહે છે. હસ્તિનાપુરની અંદર 100 કૌરવો અને 5 પાંડવો રહેતા હતા. એમ 105 કુમાર રાજકુમાર કહેવાતા ત્યાં. વાર્તાનું નામ શું છે બાળકો? બળિયો ભીમ. હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 કુમાર રાજકુમાર રહેતા હતા, 5 પાંડવ અને 100 કૌરવ. નાના નાના રાજકુમારો ખાય પીવે રમે અને મજા કરે. એકવાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા. ગામનું નામ કયું હતું જ્યાં કૌરવો અને પાંડવો રહેતા હતા? તે હસ્તિનાપુર હતું. તેની અંદર 100 કૌરવ અને 5 પાંડવ એટલે 105 રાજકુમાર કહેવાય હતા. કારણ કે રાજાના પુત્ર હોય એટલે રાજકુમાર કહેવાય ને. પહેલાંના સમયની અંદર તો રાજા મહારાજા હતા એટલે એમના દીકરીને રાજકુમારી કહેવાય અને એમના દીકરાને રાજકુમાર કહેવાય. એ નાના નાના રાજકુમાર ખાય પીવે ને મજા કરે. તો એકવાર કેવું ખાય છે ખબર બાળકો? કે પાંચેય પાંડવ હતા ને એ પાંચેય ભાઈઓ હતા. એટલામાં દુર્યોધન તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના 99 ભાઈઓ દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે તો કૌરવના મનમાં બહુ જ ખીજ. કૌરવ હંમેશા 5 પાંડવોને હેરાન કરવાની તકત શોધતા હતા. સાથે દુર્યોધન અને તેના બીજા ભાઈઓ હતા એમને પાંડવો ગમતા ન હતા અને એમના મનમાં અને એમાંય ભીમનું નામ પડે એટલે એ લોકોને બહુ ખીજ ચડતી હતી. અને કંઈ ને કંઈ વાતે એ હંમેશા કૌરવ હતા એ પાંડવોને હેરાન કરવાનું જ વિચારતા હતા. એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવોને કહે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. શું કહે છે? કે આપણે કઈ રમત રમીએ? આંબલી પીપળી. તો ભીમ અને અર્જુને રમવાની ના પાડી. પાંડવો હતા એ 5 હતા. એમનું નામ શું હતું? સૌથી મોટા યુધિષ્ઠિર, પછી ભીમ, પછી અર્જુન, નકુલ અને સહદેવ. જ્યારે દુર્યોધનની જો કૌરવો હતા એમની અંદર દુર્યોધન હતો અને દુશાસન હતો જે દુર્યોધનનો નાનો ભાઈ છે. આવી રીતના ભીમ અને અર્જુન છે એ રમવાની ના પાડે છે. પરંતુ યુધિષ્ઠિરે કહ્યું હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિર છે એ સૌથી મોટો ભાઈ છે પાંડવોનો. એને યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ ચાડ્યો તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. ભીમ અને અર્જુન રમવાની ના પાડતા હતા. કોની સાથે? કૌરવોની સાથે. પરંતુ યુધિષ્ઠિર હતો એ ભીમનો મોટો ભાઈ હતો એટલે શું કહે છે કે ચાલો આપણે એની સાથે રમીએ. પછી બધાને યુધિષ્ઠિર મોટાની વાત તો માનવી પડે. એમ યુધિષ્ઠિરની વાત માની
અને રમવાનું શરૂ કરે છે. તો કૌરવો કેવું વિચારે છે ખબર, કે ભીમ તો છે જાડો એટલે ઝાડ ઉપર નહીં ચડી શકે, આપણે એમને દાવ આપીએ અને આપણે બધા ઝાડ ઉપર ચડી શકીએ અને પછી મજા આવશે. ભીમનો દાવ આવ્યો, ભીમે આંખી બંધ કરીને ગણવાનું શરૂ કર્યું, ચાલુ કર્યું. એક બે ત્રણ ચાર એમ ગણતા ગણતા દસ અગિયાર પછી બાર વીસ ત્રીસ પચાસ એંસી નેવું એકાણું અઠાણું નવ્વાણું ને સો, એટલે ટૂંકમાં એકથી સો અંક બોલી ગયો. વચ્ચે જે ડોટ ડોટ આપેલા છે એ કન્ટિન્યુ કરવાના હોય છે. આંખ ઉકાળીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો, કૌરવોએ ભીમને ખીચવા માંડ્યો. જો કેવું થાય છે બાળકો ખબર, કે સો ગણી અને પછી એ શું કરે છે, આંખ ઉગાડીને જુએ છે તો કોઈ આજુબાજુમાં કંઈ જોવા ન મળે, કારણ કે છુપો આંબલી પીપળી રમતા હોય એટલે છુપાઈ જાય અને પછી પકડવા જવું પડે. દુર્યોધન અને બીજા કૌરવો હતા એ ઝાડ પર બેસીને હસતા હતા અને ભીમને ચીડવતા હતા અને ભીમને ખીજવા માંડ્યા. જો ચિત્રમાં જોઈ શકો છો કે ભીમ કંઈક પરાક્રમ કરે છે, એમાંથી કંઈક નીચે નીચે પડી જાય છે. ભીમ તો હતો શક્તિશાળી અને ઉપર દેખો કૌરવા કેવો આનંદથી બેઠા છે અને બે નીચે પડી ગયા છે. જાડિયો 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 ભીમ ઝાડ પર ચડશે કેમ, શું કહે કે જાડિયો છે, બહુ જાડો હોય એટલે શું કહે જાડિયો જાડિયો, તો એ કેમ ઝાડ પર ચડશે, આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અટશે કેમ, એમ કૌરવો વાતો કરવા લાગે કે આપણને અટશે કેમ, આંબલી પીપળીનો દાવ તો આપણે રમતા હોય એટલે દેવો જ દેવો પડે. પછી ભીમ વિચારમાં પડ્યો, વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું, ત્યાં તો કૌરવો ફરીથી બોલ્યા. ભીમ તો વિચારમાં પડ્યો અને કહે, વાત તો સાચી છે, હું ઝાડ ઉપર કેવી રીતે ચડું, ત્યાં તો કૌરવ હોય છે. એ ફરીથી બોલે છે, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે, ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો, જોરથી બૂમ પાડી, શું કીધું કે કોઈનો ટેકો દેશે તો પણ એ કંઈ ચડી જશે નહીં, ઝાડની ડાળી પર પગ મૂકશે તો પણ ડાળી ભાંગી જશે, કારણ કે ભીમ તો હતો તાકાતવર. એટલે પછી ભીમને આ સાંભળીને બહુ ગુસ્સો આવે છે, પછી તે જોરથી બૂમ પાડે છે અને એના મોટા અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. શું તું સો કૌરવો હતા, માટે ભીમનો એટલો અવાજ મોટો હતો કે એમના અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાના હાથી જેવો પગ પછાડ્યો, એણે શું કર્યું, ભીમ તો હતો શક્તિશાળી એટલે એમનો પગ હતો એ હાથી જેવો હતો, જેવો પગ ધરતી ઉપર પછાડ્યો એટલે કે ધરતી ધ્રુજી, બે ત્રણ કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, ધરતી ધ્રુજવા લાગે અને કૌરવો શું કહે છે, ઓ માં એમ કરતાં કરતાં નીચે પડી ગયા. ભીમ હજી પણ ગુસ્સામાં જ હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર જ હતા. હા, દુર્યોધન અને દુશાસન હતા એ ઝાડ પર હતા, હજી ઝાડ પર અને ભીમને ખીજવતા હતા. ઝાડ પર તો હતા પણ ત્યાંથી બેઠા બેઠા પણ ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. શું કરે છે, ગુસ્સામાં ને ગુસ્સામાં ઝાડનું થડ હોય ને એને મુક્કો મારે છે, તો આખું ઝાડ ધ્રુજી ગયું, ચાર પાંચ કૌરવો તો મરી ગયા. ઓ મારે બોલતા નીચે પટકાઈ ગયા, કારણ કે ભીમ શક્તિશાળી હતો, ભીમ ઉપર ચડી ન શક્યો એટલે એને એક યુક્તિ વિચારીને એ ઝાડને હલાવે છે. પહેલાં તો પગને ધ્રુજો હલાવી ધરતી ઉપર મૂક્યો એટલે ધ્રુજાવ્યો તો ધરતી ધ્રુજવા લાગી અને કૌરવ નીચે પડવા લાગ્યા. એણે તો ઝાડના બથને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું છે. આપણે આગળના ચિત્રની અંદર જોયું કે એમણે ઝાડ હતું એને બાથમાં લીધું અને હલાવવા લાગ્યું, આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું.
ઝાડ હલવાથી દુર્યોધન દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. શું થઈ ગયું કે ભીમે તો ઝાડને હલાવા બાથમાં લીધું ને હલાવવાનું શરૂ કર્યું એટલે ઝાડ તો આમથી આમ હલવા લાગ્યું અને એના હલવાથી કોણ નીચે આવે છે હવે દુર્યોધન અને દુશાસન અને બાકીના કૌરવો પણ ફટાફટ નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો, ભીમે દુર્યોધનને અડી ગયો, દાવ દુર્યોધન પર આવી ગયો. દુર્યોધન શું થઈ ગયું, ઊંધે માથે ગયો અને ભીમ હતો એ દુર્યોધનને અડી ગયો, દાવ દુર્યોધન પર આવી ગયો અને ભીમ ખુશ થઈ ગયો. તો બાળકો આવી હતી આંબલી પીપળીની રમત. તમે મહાભારતની અંદર જોયું હશે સાચા વાક્યની આગળ ખરાને નિશાની કરો, વાક્ય જે ખરું હોય તે ફરીથી લખો. અહીંયા અહીંયા જોઈએ છીએ કે તમને કેટલાક વાક્ય આપેલા છે, જો સાચું હોય તો શું કરવાનું છે, એની ઉપર ટિક કરવાની છે અને એ વાક્યને ફરીથી લખવાનું છે. તો આપણે જોઈએ કે દુર્યોધનને ભીમ બહુ ગમે, ના દુર્યોધનને ભીમ ગમે નહીં એટલે ત્યાં રોંગની નિશાની આવશે, એ વાક્ય ફરી લખવાનું આવશે નહીં. ભીમે દુર્યોધનને મૂકો માર્યો, ના ભીમે દુર્યોધનને મૂકો નહોતો માર્યો, ભીમે તો શું કર્યું હતું, પગ પછાડ્યો હતો ને અને ઝાડને બાત માર્યું હતું. છેવટે દાવ દુશાસન પર આવ્યો, ખોટું, કારણ કે દાવ તો ભીમ પગ પર જ હતો અને ભીમ ઉપરથી દુર્યોધન ઉપર આવ્યો. ભીમે દુર્યોધનને મૂક, ચોથું, કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા, હા આ વાક્ય સાચું છે. તો આપણે ફરી તેને અહીં લાઈન આપેલી છે તેમાં લખીશું કે કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા. પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને, હા સાચી વાત છે કે પાંડવો છે એ યુધિષ્ઠિરની બધી વાત માને. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો, હા ભીમ તો ખૂબ શક્તિશાળી હતો. આપણે જોયું ને કે આખું ઝાડ લાવીએ એટલે કૌરવો બધા ટપોટપ નીચે પડવા લાગ્યા. તમે મહાભારતની અંદર જોયું હશે બાળકો, જોયું મહાભારત જોયું તો બહુ મજા આવત, કારણ કે ભીમના પરાક્રમ જ બધા સરસ સરસ હોય છે, શક્તિશાળી હોય છે. એટલે ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. ભીમે ઝાડ હલાવ્યું હતું એટલે પાંડવો નહીં પણ કૌરવો નીચે પડ્યા, એટલે આ વાક્ય ખોટું છે. હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો, હા આ વાક્ય સાચું છે. એટલે તમે નીચે લખવાનું છે કે હસ્તિનાપુરના રાજકુમાર એટલે પાંડવો અને કૌરવો. ત્યાર પછી છેલ્લું, આંબલી પીપળી રમવાની કૌરવોને બહુ મજા પડી, ખોટું, કારણ કે કૌરવો તો ટપોટપ નીચે પડવા લાગ્યા એટલે કૌરવને ક્યાંથી મજા પડી હશે, એટલે આ વાક્ય ખોટું થશે. હવે જોઈએ આગળ આપેલા વાક્ય જેવો જ અર્થ ધરાવ્યું વાક્ય કયું છે તે જોડો. અહીં તમને એક વિભાગની અંદર 5 વાક્ય આપેલા છે, જ્યારે બીજા વિભાગમાં 10 વાક્ય આપ્યા છે. તમારે તેમાંથી 2 વાક્યમાંથી 1 વાક્ય શોધવાનું છે. તો એમની સાથે કયું આવશે, તો પહેલું ઝાડ પરથી પટકાયા, તો એના જેવું જ વાક્ય કયું આવે અર્થ ધરાવતો હોય તો, તો કે ઝાડ પરથી નીચે પડ્યા. પેલું ઉદાહરણ આપેલું છે, હવે બીજું જોઈએ. ઝાડ હિલોડા લેવા લાગ્યું, હવે સામે જોઈએ કે ઝાડ આમ તેમ હલવા લાગ્યું કે ઝાડ હિંચકો ખાવા લાગ્યું. તો આપણે જોઈશું તો કયું આવશે કે ઝાડ હિલોડા લેવા લાગ્યું, તો ઝાડ આમ તેમ હલવા લાગ્યું, એની સામેનું વાક્ય જ આવશે. પછી ત્રીજું, ભીમ બહુ બળ્યો હતો, તો ભીમ બહુ બળી ગયો હતો કે શક્તિશાળી હતો, કે બળ્યો એટલે કે શક્તિશાળી હોય એને બળ્યો કહેવાય. ફેરો એનો ફેરો ફોગટ જશે, એટલે શું આવશે કે એનો ફેરો નકામો જશે કે મજાનો, તો આપણે જોઈએ છીએ કે નકામો જશે. ભીમને એક યુક્તિ યાદ આવી, શું થયું, ભીમને એક યુક્તિ ગમી ગઈ કે એક યુક્તિ સૂઝી ગઈ, તો આપણે જોઈશું ભીમને એક યુક્તિ સૂઝી. આ રીતે તમારે અહીં 2 વાક્ય આપેલા છે, તમારે 2 નહીં, જે
પ્રશ્ન છે એની સામે અર્થ ધરાવતું વાક્યું ખાનામાં એક જ લખવાનું છે. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો. તો બાળકો શબ્દોને વાક્યમાં બનાવ શબ્દો આપેલા છે, આડાવડા થઈ ગયા, હવે આપણે એને એક વાક્યમાં બનાવવા છે, જે આપણે આગળના લેશનની અંદર શીખી ગયા છીએ. કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા. તો અહીં શું આવશે કે અહીં આવશે મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. આ રીતે લખવાનું છે. હવે બીજું, મારી મમ્મીને બહુ છાપું વાંચવાનું સવારે. તો આપણે શું આવશે, અહીં લખીશું મારી મમ્મી ને સવારે છાપું વાંચવાનું બહુ ગમે. આ રીતે લખવાનું છે. હવે અહીં ત્રીજું વાક્ય આપ્યું છે, રસોઈ બનાવે છે પપ્પા સરસ. તો મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. હવે ચોથું, જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન. તો શું વાક્ય બનશે, મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે. એવી રીતના પાંચમું વાક્ય, બહુ મને ભાવે છે દૂધ ગાયનું. તો આ બાળકો તમારે જાતે બનાવવાનું છે. કઈ રીતના બનાવશો કે મને, સૌથી પહેલાં શું આવશે મને, પછી આવશે ગાયનું દૂધ બહુ ભાવે છે. ચલો ચાલો ગાઈએ ગીતનું. કયું ગીત આવશે ખબર છે બાળકો? જે પહેલું આપણે શરૂઆતમાં ગાયું હતું ને, વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ, તે વાળું ગીત આપણે ફરીવાર એક ગાવાનું છે બાળકો તમારે. ત્યાર પછીની એક્સરસાઇઝ છે, નો ની નું અને ના મૂકી ખાલી જગ્યા પૂરો. હવે અહીં તમારે ખાલી જગ્યાની અંદર કોઈ શબ્દ નથી લખવાનો, આ ચારમાંથી કોઈ પણ એક જ લખવાનું છે. કે બાકી આપણે બોલીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કયો શબ્દની સાથે કયો અક્ષર આવશે. તો અહીં ભીમના હાથ પણ મોટા, તો શું આવશે નનેકાનો ના, ભીમના હાથ પણ મોટા. પછી મમ્મીનું સ્કૂટર નવું, આપણે વાક્ય બોલીએ એટલે ઓટોમેટિક આવી જ જાય. મારા ભાઈની સાયકલ હું ચલાવું, હું પણ ચલાવું છું. આજે નાસ્તા નો, શું આવશે અહીં નો, પેન્સિલની અણી તો વાગે એવી છે. પછી દાદા ના ચશ્મામાંથી કાચ કાઢી લીધો. પછી પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માને. દુર્યોધનને ભીમની બહુ બીક લાગે. દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો. આ રીતે તમારે લખવાનું છે. તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો. અહીં તમારે, તમને અહીં આપેલું છે એ પ્રમાણે ગમતું હોય એ વાક્ય લખવાનું છે, અને પછી જેમ ઉદાહરણમાં અહીં આપેલું છે એ રીતના તમારે કરવાનું છે. કે અહીં આપેલું છે, મને લાંબી પેન્સિલ ગમે અને મને ટૂંકી પેન્સિલ ગમે. તો મને બાળકો ટૂંકી પેન્સિલ ગમે એવું અહીં આપેલું છે. પછી અહીં લખ્યું છે, મને ટૂંકી પેન્સિલ ગમે, મને લાંબી પેન્સિલ ન ગમે.
હવે એવી જ રીતના આપણે અહીં બીજું વાક્ય આપ્યું છે કે મને સવારે રમવું ગમે, મને સાંજે રમવું ગમે. તો બાળકો સવારે રમવું ગમે કે સાંજે રમવું ગમે? તો રમવું તો સાંજે ગમે, તો આપણે એમાં ટીક લગાવીશું. ત્યાર પછી હવે શું લખીશું કે મને સાંજે રમવું ગમે, પછી અલ્પવિરામ આવશે અને પછી શું આવશે? મને સવારે રમવું ગમે ન, મને સવારે રમવાનું ન ગમે. હવે અહીં બીજું આપેલું છે કે મને પાતળી રોટલી ભાવે કે જાડી રોટલી? તો જોઈએ કે મને તો પાતળી રોટલી ભાવે, જાડી રોટલી ન ભાવે. હવે આપણે લખીશું કઈ રીતના કે મને, બાળકો અક્ષર સારા અહીં નથી થતા, તમારે જાતે પેન્સિલથી લખવાનું છે એટલે સારા અક્ષર થશે, હો સારા અક્ષર કરવાના છે. મને પાતળી રોટલી ભાવે, પછી અલ્પવિરામ આવશે કારણ કે વાક્ય પૂરું નથી થયું એટલે વિરામ ચિહ્ન મૂકવું, અલ્પવિરામ મૂકવું પડે ને, એટલે કારણ કે આપણે આગળ હજી વાક્યનું એક સેન્ટેન્સ લખવાનું છે. મને જાડી રોટલી ન ભાવે, આ રીતે. હવે એવી જ રીતના બીજું, મને ઊંચી સાયકલ ગમે, મને નીચી સાયકલ ગમે, તો આપણે ટીક શું મારીશું કે મને નીચી સાયકલ ગમે, મને ઊંચી સાયકલ ન ગમે, કારણ કે આપણે નાના રહ્યા એટલે આપણે ઊંચી સાયકલ લઈએ તો કઈ રીતના ચલાવીએ. એ રીતના તમારું મનપસંદ વાક્ય લખી અને તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો. હવે મને હળવું દફતર ગમે કે ભારે ગમે? તો બાળકો મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ગમે નહીં. હવે અહીં બે ઓપ્શન આપેલા છે કે મને ગરમ દૂધ ગમે ભાવે અને મને ઠંડુ દૂધ ભાવે. તો બાળકો મને ઠંડુ દૂધ ભાવે એટલે હું ઠંડા માટે કરીશ, જો તમને ગરમ ભાવતું હોય તો તમારે ગરમ માટે કરવાની. અને શું લખવાનું કે મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ન ભાવે. પણ મને ઠંડુ દૂધ ભાવે છે એટલે હું એવી રીતે વાક્ય બનાવીશ કે મને ઠંડુ દૂધ ભાવે, મને ગરમ દૂધ ન ભાવે. હવે મને નાનું બેટ ગમે, મને મોટું બેટ ગમે. તો આપણે, તમે બાળકો નાના છો એટલે કેવું બેટ ગમવાનું ગમે? નાનું બેટ. કે મને નાનું બેટ ગમે, મને મોટું બેટ ન ગમે. નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. અહીં વાક્યો આપેલા છે, વાક્યને તમારે જોવાના છે અને વાંચવાના છે. કે અહીં આરતી અને આયુષ ભાઈ બહેન, અહીં નામ આપેલા છે બે ભાઈ બહેનના. બહેનનું નામ છે આરતી અને ભાઈનું નામ છે આયુષ. આરતી મોટી અને ડાહી, આયુષ નાનો પણ બધાના ચાળા પાડે. આરતી જે કરે બધું જ આયુષ પણ કરે. આરતી રૂમમાંથી બહાર આવી, આયુષ પણ બહાર આવ્યું. આરતી ઉંમરો કૂદી ગઈ, આયુષ પણ ઉંમરો કૂદી ગયો. આ આરતી અને આયુષ બંને ભાઈ બહેન છે. આરતી કેવી છે? મોટી છે અને ડાય છે. જ્યારે આયુષ છે એ નાનો છે પણ બધાના ચાળા પાડે છે. જે કંઈ આરતી કરે એ બધું આયુષ પણ કરે. જો આરતી રૂમમાંથી બહાર આવી તો આયુષ પણ રૂમમાંથી બહાર આવ્યો. આરતીએ ઉંમરો કૂદ્યો તો આયુષ પણ ઉંમરો કૂદી ગયો. જેમ આરતી કરે એવી જ રીતે આયુષ પણ કરે. આરતી બેસી ગઈ, આયુષ પણ બેસી ગયો. આરતી ઊભી થઈ, આયુષ પણ ઊભો થયો. કેમ કે એ તો શું કરતો હતો? એના ચાળા પાડતો હતો. આરતી ઢાબે ચડી, આયુષ પણ ડાબે ચડી ગયો. આરતી હસી તો આયુષ પણ હસ્યો. આરતી ધાબું વાળવા લાગી, આયુષ ઊભો જ રહ્યો. બધી ક્રિયાના ચાળા પાડ્યા પણ જ્યારે વાળવાનું આવ્યું ત્યારે આરતીએ વાળી પણ આયુષ તો ઊભો જ રહ્યો. વાંચો સમજો અને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો, ત્યારબાદ વર્ગ સમક્ષ મોટેથી વાંચો. હવે તમારે અહીં વાક્યો લખવાના, વાક્યો આપેલા છે તેમાં કેટલાક અક્ષરો ખૂટે છે, કેટલાક શબ્દો ખૂટે છે તે તમારે શબ્દોને લખવાના છે. જેમ કે શર્મિષ્ઠા ગીત ગાતી હતી,
तो एवं ज वाक्य सामे आपेलू छे के दक्ष गीत गातो न हतो, कारण कि अहीं छोकरी छे एटले एने गाती हती अने आ छोकरो छे एटले गातो हतो एवुं। हवे मैत्री मोनस दौड़ीने जतो हतो, तो अहीं शुं आवशे? मैत्रीए दौड़ीने जतो हतो आवशे नहीं, कारण कि अहीं जती हती। महर्षि शाळामां आववानो छे, तो अहीं महर्षिनी जग्याए आपणे लखीशुं मानसी अथवा मैत्री, कोई पण नाम तमे लखी शको कि मानसी शाळामां आववानी छे। हवे शार्दुल घरकाम करतो हतो, तो शुं लखीशुं अहीं? श्रेया घरकाम करती हती। पछी प्रियांश क्रिकेट रमवा आवेलो, तो शुं लखीशुं आपणे अहीं? एक नाम लखवानुं छे, तो अहीं लखीशुं आपणे કે રૂપા ક્રિકેટ રમવા આવેલી, આ રીતના લખવાનું છે। અભિનય સાથે ગાવો, બાળકો અહીં તમારે અભિનય કરવાનો છે ને ગાવાનું છે। ચલો નામ ગીતનું શીર્ષક શું છે? દરિયા કાંઠે। તમે દરિયાનું કાંઠો એટલે કે દરિયા કિનારે ગયા હશો ને, ત્યાં કેવી મજા પડે, ત્યાં શું શું જોવા મળે, જો તમે ગયા હોય તો તમને ખ્યાલ જ હોય છે કે દરિયાની અંદર સુંદર મજાના એક પછી એક મોજા આવતા હોય, તરંગો રંગો આવતા હોય એ આપણને જોવા મળે, પછી દરિયાકાંઠે આપણને છીપલાથી રમવું ગમે, પછી એમાં આપણી નાની એવી હોડી કાગળની બનાવી હોય એને તરવતા હોય, પણ જો એક મોજો આવે તો એ આપણી હોડી તો પાણીને ખેંચી જાય। તો ચલો જોઈએ હવે આપણે ગીતમાં। દરિયા કાંઠે રમવા ચાલો નાના નાના બાળા રાજા, રેતીમાં રમવાને ચાલો રે બાળા રાજા। અહીં તમારા જેવું જ એક નાનકડું બાળકની વાત કરે છે કે ચાલો નાના નાના બાળા રાજા, બાળા રાજા એટલે કે નાનું બાળક, એને શેમાં બોલાવે છે? રમવા રેતીમાં। રેતીમાં રમવું બહુ જ ગમતું હોય બધા બાળકોને, કારણ કે દરિયા કિનારે વાતાવરણ પણ સુંદરમય હોય છે અને તેમની રેતી રેતી પણ બહુ જ એકદમ હાથમાંથી સરકી જાય તેવી હોય છે। શંખલા છીપલા વીણીને માળા રે બનાવશું, કાગળની હોળીને પાણી મારે તરાવશું। આપણે શું કરીશું બાળકો? તો કે શંખલા અને છીપલા છે એને વીણશું અને એમાંથી પછી માળા બનાવશું। જો તમે દરિયા કિનારે જતા હોય તો ત્યાં કોઈ નજીકમાં દુકાન હોય તો ત્યાં તેની દુકાન ઉપર શંખલાની છીપલાની આવી બધી વસ્તુ જે દરિયાની અંદર અમુક મળતી હોય તેવી એની દુકાનમાં શોપીસ તરીકે કંઈ ને કંઈ ઉપયોગમાં લીધેલી હોય છે અને એ જોવા પણ મળે છે। જેમ કે શંખલા છીપલા હોય તો એના તોરણ પણ મળે છે જોવા, જેમ પહેરવાની માળા મળે છે એવી રીતના ઘરના સુશોભન એટલે કે ડેકોરેશનમાં વપરાતા મળે છે। કાગળની હોળીમાં પાણીને તરાવશું, વરસાદ આવે ધીમે ધીમે આપણા ઘરે એટલે કાગળની હોળી બનાવીને આપણે ફળિયામાં કે જે આપણી અગાસી હોય ત્યાં પાણીમાં તરાવીએ, મજા પડે ને બાળકો તરાવવાની। મોજા સાથે બાથ પીડશું ચાલો બાળા રાજા, શેની સાથે પીડવાની વાતો કરે છે? જે પાણીમાં દરિયાના મોજાની સાથે। રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું, નાની નાની ડીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું। શું બનાવવાનું કહે છે? કે રેતીના બંગલા બનાવીશું અને નાની નાની જે ઢીંગલીઓ હોય એના માટે ખુરશીને ટેબલ પણ લાવશું। પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળા રાજા, અને સાથે શું કરીશું? કે પાણી છે તેમાં છબછબિયા કરશું, મજા આવે ને પાણીમાં છબછબિયા કરવાની। પાણી કોઈ એવું ન વ્યક્તિ હોય કે જેને પાણી ન ગમે, બધાને પાણી તો બહુ ગમે છે, પાણીમાં રમત કરવી પણ બહુ ગમે છે। ઊંચા ઊંચા આભલે સૂરજદાદા આવશે, સંધ્યા રંગોને પાણી મારે બિછાવશે। સવાર પડે અને સૂર્ય ઉગે એટલે દરિયાનું દૃશ્ય હોય એ એકદમ સોનેરીમાં છવાઈ જાય છે, કારણ કે સૂર્યના કિરણો પાણીમાં પડે છે અને એ રંગો અલગ તરંગો દેખાય છે। જેમ સંધ્યા હોય, સંધ્યા થાય ત્યારે સાંજનો સમય થઈ જાય તો પાણી છે તેનો દેખાવ થોડો અલગ થઈ જાય છે, એટલે કે ત્યારે એના રંગોને જોઈએ છે, જેમ સવારે સૂર્યના રંગો હોય એમ સાંજે
સંધ્યાના રંગોને. દરિયામાં અહીં એક પેરેગ્રાફ બાકી છે. દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા, રાજા નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું, દરિયો હિલોળા લાવશે, મોજામાં હિલોળા જોવા ચાલો બાળા. રાજા શું કહે છે કે દરિયામાં એ રંગોને જોવા ચાલો, કોને કહે છે? બાળા રાજાને, કે એમાં તો નાની નાની માછલીઓ હશે જે કાંઠા પર રમવા માટે આવશે, અને આપણે ગીત પણ મધુરા મધુરા ગાશું, દરિયો આખો હિલોળા લેતો હોય તેવા મોજામાં આપણે જોવાની પણ મજા આવે. ચાલો બાળા રાજા, આ ગીતના લેખક છે મહેન્દ્રભાઈ જોશી. જોડકા જોડો અને લખો. તો અહીં બાળા રાજા દરિયાકાંઠે શું શું કરશે? એ દરિયાકાંઠે જે કરવાના છે તે ઉલટસુલટ થઈ ગયું છે, તે સરખું કરીને ઉદાહરણ મુજબ નીચે વાક્યો લખો. તો અહીં આપણે શું કરવાનું છે કે બાળા રાજાએ વાક્યને ઉલટ પુલટ થઈ ગયા હોય તો આપણે એને સરખા તો કરવા પડે. તો અહીં ઓપ્શન આપેલા છે કે છીપ શંખલા અને છીપલા, પછી રેતીના, દરિયામાં, મોજા સાથે અને કાગળની. તો સામે આવશું આ કરશે તો કે રંગો જોશે, બનાવશે, બંગલા બનાવશે, વીણશે અને બાદ ભીડશે. તો કોની સાથે કયું વાક્ય સરખું થશે? તો કે રેતીના. શું આવશે? રેતીના બંગલા બનાવશે. પછી દરિયામાં શું કરશે? તો દરિયામાં રંગો અને તરંગો જોશે. પછી મોજા સાથે ભાત ભીડશે અને કાગળની હોડી બનાવશે. અને દરિયામાં શું કરશે? હવે એક તો બાકી છે વચ્ચેનું. દરિયામાં શું આવશે બાળકો? દરિયામાં રંગો જોશે, મોજા સાથે બાદ ભીડશે, કાગળની હોડી બનાવશે. હવે આપણે અહીં વાક્ય લખવાના છે. તો આપણે ઉદાહરણને જોઈએ કે બાળા રાજા દરિયાકાંઠે શંખલા છીપલા વીણશે. તો હવે આપણે પાછળ શું લખીશું કે બાળા રાજા રેતીના બંગલા બનાવશે. આપણે નીચે જોયું એના આધારે લખવાનું છે. અહીં શું આવશે? બાળા રાજા રેતીના બંગલા બનાવશે. હવે એવી જ રીતના બાળા રાજા દરિયામાં રંગો જોશે, પછી બાળા રાજા મોતા સાથે બાત ભીડશે, પછી બાળા રાજા કાગળની હોળી તરાવશે. તો અહીં શું લખીશું આપણે? બાળા રાજા કાગળની હોળી તરાવશે. આ રીતના પાંચે પાંચ વાક્ય બાળકો અહીં પણ તમને આપેલા છે, તમારે લખવાના છે. આ પ્રમાણે લખવાનું છે કે બાળા રાજા દરિયાકાંઠે શંખલા છીપલા વીણે, પછી રેતીમાં બંગલા બનાવશે, દરિયામાં રંગો જોશે, મોજા સાથે બાત પીડશે અને કાગળની હોળી બનાવશે. બાળા રાજા તો ઘણું બધું કરશે. હવે અહીં માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે. તો નીચે આપેલા શબ્દોને ધ્યાનથી વાંચો, વિચારો કે એમાં એવું શું છે જે માણસ બનાવી શકે છે, એવું શું શું છે જે માણસ ન બનાવી શકે. તો આપણે જોઈએ બાળકો કે દુનિયા, આ પૃથ્વી ઉપર ઘણી બધી એવી વસ્તુ છે જે માણસ બનાવી શકે છે, જ્યારે ઘણી બધી એવી છે કે જે માણસ બનાવી શકતા નથી, એ બધું ઈશ્વર બનાવે છે. ઘણી બધી વસ્તુ જોઈએ, હવા, જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો હવા છે એ હવા આપણાથી બનતી નથી, પણ હવા વગર આપણે ચાલતું પણ નથી, પણ હવા દેખાતી પણ નથી. જોઈ છે બાળકો તમે ક્યારેય હવા? ક્યારેય ન જોઈ હોય. તો એવી જ રીતના અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે, જેમ કે શંખ છે તો એ માણસ બનાવી શકે ન બનાવી શકે,
અહીંયા લખ્યું છે કે માણસ બનાવી શકે ને અહીંયા લખ્યું છે માણસ ન બનાવી શકે. તો શંખ છે એ માણસ ન બનાવી શકે એટલે આપણે તેને માણસ ન બનાવી શકે તેમાં લખીશું. જ્યારે છીપલું છે તો છીપલું છે એ પણ આપણાથી માણસથી નથી બનતું એટલે તેમાં લખીશું. હવે જોઈએ માળા. તો બાળકો માળા તમે ક્યાંમાં આવશે, કારણ કે એ તો આપણા મમ્મીથી પણ બની શકે એટલે આપણે તેને ત્યાં લખીશું. પછી કાગળની હોળી. તો કાગળની હોળી છે એ બાળકો આપણાથી બને છે. હવે રેતીના બંગલા. તો રેતીના બંગલા છે એ પણ માણસથી બની શકે છે. હવે આકાશ. આકાશ છે એ માણસથી બનતું નથી કારણ કે ઈશ્વરની કૃપાથી જ થાય છે. પછી માછલી. તો માછલી પણ આપણાથી થતી નથી. પછી પાણી. તો પાણી પણ આપણાથી થતું નથી, થાય છે નહીં. તેવી જ રીતના રેતી. રેતી પણ આપણાથી બનતી નથી. હવે જોઈએ ખુરશી. તો ખુરશી માણસથી બને છે કારણ કે પ્લાસ્ટિકની બનાવી હોય તો પણ બને અને લાકડાની બનાવી હોય તો પણ બને. ત્યાર પછી ટેબલ. તો ટેબલ છે એ પણ આપણાથી બની શકે. અને સૂર્ય. તો સૂર્ય પણ આપણાથી તો ખાલી ચિત્ર જ બને, બાકી તો સૂર્ય બને નહીં. આવી રીતના બાળકો તમારે બે ચાર ચાર શબ્દ તમારે પણ જાતે ગોતી અને વધારાના લખવાના છે કે જે માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે. હવે બાળા રાજા દરિયાકાંઠે ફરવા જશે ત્યારે શું શું કરવાના છે એ તમને ખબર છે. તમે પોતે નદી કાંઠે દરિયાકાંઠે જ્યાં પણ ફરવા ગયા હોય ત્યારે શું શું કરેલું એ પણ તમને ખબર છે. નીચેના કોઠામાં લખો કે ગીતમાં બાળા રાજા દરિયાકાંઠે શું શું કરવાના છે અને તમે ત્યાં ગયા હતા ત્યારે શું શું કરેલું હતું. અહીંયા આપણે ગીતમાં લખવાનું છે કે બાળા રાજા આ કરશે તે. અને અહીં હું એટલે કે તમે ગયા હોય અને કરેલું હોય તે લખવાનું. તો બાળા રાજા છે એ રેતીના બંગલા બનાવશે. તો અહીં આપણે લખીશું કે રેતીના બંગલા બનાવશે. જ્યારે અહીં હું લખીશું કે મેં રેત અહીં આપણે પણ બનાવેલા હોય છે એટલે આપણે શું લગાવવાનું આવશે, ખાલી મેં રેતીના બંગલા બનાવેલા. આવી જ રીતના બીજું કે દરિયામાં તરંગો જોશે. તો કે મેં શંખલા છીપલા વીણેલા. પછી બાળા રાજા શું કરશે, તો કે મોજા સાથે બાદ ભીડશે. તો અને કાગળની હોળી તરાવશે. જ્યારે આપણે શું કરેલું હતું, તો કે મેં રેતીના બંગલા બનાવેલા હતા, મેં શંખલા છીપલા વીણેલા હતા, મેં કાગળની હોળી બનાવેલી હતી, મેં દરિયામાં મોજા જોયેલા હતા, મેં દરિયાના કિનારે રેતીથી અવનવા ચિત્રો પણ બનાવ્યા હતા. આ રીતના લખવાનું છે. બાળકો આ હતો આપણો બળિયા ભીમ વિશેની વાર્તા અને થોડી પ્રવૃત્તિઓ. ત્યાર પછી આપણે જોયું હતું કે દરિયાકાંઠે કે શું શું બાળા રાજા કરે છે અને શું આપણે કર્યું હતું. હવે અહીં છે ભાગ બે આપણો અહીં પૂર્ણ થાય છે. ભાગ બે એટલે કે આપણો પાઠ 9 અહીં પૂરો થાય છે. દરેક એક્સરસાઇઝ છે એ PDFમાં આપેલી છે, તેને વ્યવસ્થિત અને સારા અક્ષરે નોટબુક્સમાં લખવાની છે. થેન્ક યુ.